ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યક્રમોમાં અને એની સાથે વર્ષોના આપણા જે આદાન પ્રદાનના પ્રસંગો આવ્યા છે એ માટે હું એટલું કહીશ, જવાહરભાઈ કોઈ પણ રીતે અકાદમી માટે અજાણ્યું નામ નથી. એનું એક કારણ એ છે કે વર્ષોથી અહીંયા આવે છે અને કાર્યક્રમ થાય છે, પણ એથી અગત્યનું કારણ એ છે કે યુનાઇટેડ કિંગડમના જમાઈ છે અને એ જમાઈને નાતે અહીં આવજાવ કરે છે. હવે તો એમાંથી પણ પાર પડ્યા છે ને પોતાના હક દાવાથી અહીં આવ્યા કરે છે. એ હક દાવામાં એમણે જે ઈશારો કર્યો તે મહર્ષિ યોગી સાથે એમને વર્ષોનો જે નાતો રહ્યો, સ્વિટ્ઝરલેન્ડ તો હતા અને એને કારણે આ દેશમાં પણ અનેક વાર એને આવવાનું થયું છે અને એ પછી સતતપણે આવ્યા કરે છે. એ વખતે માન્ચેસ્ટર રહેતા મુકુંદભાઈ, અહીં સાહિત્ય અકાદમી અને હું અને લેસ્ટરમાં ચંદુભાઈને કારણે જવાહરભાઈના અનેકવિધ કાર્યક્રમો થતા રહ્યા. એમના યજમાન પ્રવીણભાઈએ અનેક પ્રકારના નાના મોટા કાર્યક્રમો એમને ત્યાં પણ કર્યા અને આમ જવાહરભાઈ અહીંના વાતાવરણ માટે નવું નામ નથી. અને છતાં આજનું વાતાવરણ, આજની ભૂમિકાને ધ્યાનમાં રાખીને થોડુંક વિશેષ કહેવાનું મન કરું. કેવો એ સમો છે કે મૂળ તો એ જૂનાગઢના, 1947માં જન્મેલા અને એ જ જૂનાગઢના એક અત્યંત પ્રભાવશાળી જગત વિખ્યાત કવિ નરસિંહ, અને નરસિંહની પરંપરામાં એ તો કયા જ કરે છે કે હું 17મી કે 18મી પેઢીએ નરસિંહનો માણસ છું, એવું એ કયા કરે છે, એટલે હું શું પરિચય એનો આપી શકું. પણ જે કંઈ પરિચય આપો છે તે એટલું જ કહું કે એ ભણ્યા તો બીકોમ અને ચાર્ટર એકાઉન્ટન્ટ થયા. ગુજરાતીઓને ચોપડા ફાવે છે, ચોપડી નહીં. એમણે પુરવાર કર્યું કે એમને ચોપડા ફાવે છે એટલું જ નહીં, એને ચોપડીઓ પણ લખી અને એમાંની એક ચોપડીને નર્મદ ચંદ્રક પણ મળ્યો છે એમની ગઝલ. આમ જોઈએ તો દિશા અને તારાપણાના શહેરમાં આ બંને એમના ગઝલ સંગ્રહો છે અને એ ગઝલ સંગ્રહો ઉપરાંત મને કહેવા દો, ધીરુભાઈ ઠાકર સાહિત્યની વિવેચના રજૂ કરતા એવું જણાવે છે કે ગઝલની પરંપરા લગભગ 125 વર્ષની વચ્ચેનો ગાળો છે ગુજરાતમાં આવ્યો એને, પણ લોકો સુધી લઈ જવા માટે જે ગઝલને અમુક રીતે ખીલવીને એ રજૂઆત કરવામાં જે લોકોએ ખૂબ કામ કર્યું છે એમાં જવાહર બક્ષી છે. અને જવાહર બક્ષીએ જે કામ આપ્યા એ મુંબઈમાં અને મુંબઈની બહાર, ગુજરાતમાં અને ગુજરાતની બહાર અને પરદેશમાં પણ જે એમણે ગઝલો આપી, આમ જોઈએ તો એ બે જ એમના સંગ્રહો થયા, પણ ખૂબ લખ્યું છે એમણે. અને લખાણની પાછળ એ પ્રકારનો તમે જોશો તો એમાં ક્યાંક એ અધ્યાત્મની વાત લઈને આવે છે. અમુક બહુ સાદી સીધી રજૂઆત જાતા જોતા એવું પણ લાગશે કે ક્યાંક એ સાકીની વાત કરે છે, પણ ના, એ ક્યાંક અધ્યાત્મ સુધી લઈ જઈને આપણે એમણે આખી એક પરંપરા બાંધી આપી છે. છેલ્લે આપણે એમણે સાંભળ્યા એના પહેલાનો એક કાર્યક્રમ આપણે હતો ત્યારે નરસિંહ વિશે રજૂઆત કરી હતી. આજે આપણી સમક્ષ એ આવે છે મીરાને લઈને. મીરા અને મીરાની વાત
આપણી પાસે રજૂઆત જે રીતે કરશે એ મીરાની વાતમાં આપણને ક્યાં સુધી લઈ જશે એ જોવા માટે એણે જે શબ્દો પકડ્યા છે તે છે પ્રેમ દીવાની મીરા. અને એ પ્રેમ દીવાની મીરાની વાત હજુ હમણાં જ જન્માષ્ટમીને દિવસે આપણે વાત કરતા હતા. કેટલાક લોકો અહીંયા હાજર છે નથી, સુષ્માબેનને ખબર છે, ભદ્રાબેનને પણ ખબર છે, અને આપણે જે રીતે વાત કરતા હતા તે દિવસે તો તે સ્વામી હરિદાસ સાથે ના એના જે પ્રસંગ પડ્યા છે તેની તો એ વાતમાં પણ કદાચ જવાહરભાઈ આપણને લઈ જાય. પણ એમના મૂળ તત્વમાં તત્વજ્ઞાન, અધ્યાત્મ, યોગ, ધ્યાન આ બધા મુદ્દાઓ આવે છે અને એની વાત, એની રજૂઆત એમણે કર્યા કરી છે, પણ ગઝલમાં પણ એની છાંટ આપણને મળે છે. તો એ આ અને આવા આપણા એક ગઝલકાર, આપણા એક સારા વક્તા, આપણા એક સારા રજૂઆતકાર અને સામે પૂરે તરનાર એવો આ શાયર આજે આપણી સામે મીરા પ્રેમ દીવાની વિશે વાત કરવાના છે. જવાહરભાઈ આ સાંજ હવે તમારી છે.